નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુરેન્દ્રનગરથી એસસી ઉષા મહિલા હોમ સાયન્સ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી આવું છું. આજે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય અંતર્ગત થોડી ચર્ચા કરીશું. કોઈપણ પ્રકારની આપત્તિ મનુષ્યના જીવનમાં ઉથલપથલ મચાવી શકે છે, જેનો આપણને અનુભવ થઈ ચૂક્યો છે. સમયના ચક્રએ વિવિધ જે આપત્તિઓ નો ઉદ્ભવ કર્યો છે અથવા તો માનવને જેનો અનુભવ કરાવ્યો છે, જેમ કે 26 જાન્યુઆરીનો જે 2001માં ભૂકંપ આવેલો ગુજરાતમાં, જેની અસર હજુ આપણા માનસપટ પર છવાયેલી છે. એ જ રીતે 26 ડિસેમ્બર 2004માં દક્ષિણ ભારતમાં જે સુનામી આવેલો, તેની અસર પણ હજુ આપણા માનસપટ પર છવાયેલી છે. એટલે આ બંને આપત્તિઓ જે છે એ આપણા બધા જ, બંને આપત્તિઓથી આપણે બધા જ પરિચિત છીએ અને તેનો દુઃખદ અનુભવ છે એ હજુ આપણા માનસપટ પર છવાયેલો છે. આજે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તેનો શાબ્દિક અર્થ, તેની વ્યાખ્યા અને જુદા જુદા ડિઝાસ્ટરના જે પ્રકારો છે તે અને તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની થોડી ટૂંકમાં પરિચય મેળવશું. સૌપ્રથમ તો તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે આપત્તિનો અર્થ, એનો શાબ્દિક જો અર્થ જોઈએ તો એટલે વિનાશ, નુકસાન, દુઃખ, ત્રાસ, આફત, વિપત્તિ જેવા એના શાબ્દિક શબ્દો વપરાય છે. કે આ શબ્દ એવો છે કે જે સાંભળીને જ આપણને એમ થાય છે કે એક આપણને ભયભીતની લાગણીનો અનુભવ કરાવે છે. આપત્તિની વ્યાખ્યા જો આપણે જોઈએ તો WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપત્તિની વ્યાખ્યા આપતા કહ્યું છે કે એવી દુર્ઘટના કે બનાવ જેના દ્વારા આર્થિક નુકસાન થઈ શકે, જાનહાનિ થઈ શકે, અસરગ્રસ્ત જે વિસ્તારો છે એ વિસ્તારો એ બહારથી એટલે કે બીજા દેશોમાંથી એને સહાય મેળવવી પડે છે, એક રાજ્ય બીજા રાજ્ય પાસેથી સહાય મેળવવી પડે છે, તો આવી જે પરિસ્થિતિ છે એને આપત્તિ તરીકે WHOએ ઓળખાવી છે. ત્યાર પછી બીજી વ્યાખ્યા તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે જે વેબસ્ટર ડિક્શનરી નામની વ્યક્તિએ આપી છે, એણે પણ એ જ કીધું છે કે એવી ગંભીર દુર્ઘટના કે બનાવ કે જે ખાસ કરીને વિવિધ ક્ષેત્રોમાં પાયમાલી લાવે છે. આ વિવિધ ક્ષેત્રોમાં પાયમાલી લાવે છે એટલે કે એવું એક પણ વિસ્તાર બાકી રહેતો નથી કે જેને આવી કુદરતી આપત્તિઓની અસર થતી ન હોય. નેક્સ્ટ આપણે વાત કરીએ તો એના પ્રકારો જે છે, તો મુખ્ય એના 3 પ્રકારો છે જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે કુદરતી આપત્તિઓ. હવે કુદરતી આપત્તિઓ એવા પ્રકારની છે કે જે આપત્તિઓ માટે માત્ર કુદરત જ જવાબદાર છે, એ આપત્તિઓને રોકી શકવા માટેનું કામ મનુષ્યના હાથમાં નથી હોતું. કુદરતી આપત્તિઓ એટલે અચાનક આવી પડેલી એવી દુર્ઘટના કે જે માનવસર્જિત જે છે એ આપણા હાથની વાત છે, પણ કુદરતી આપત્તિઓ જે છે એ માત્ર કુદરત પર આધારિત છે અને આ આપત્તિઓ મોટા જનસમુદાયને અસર કરી શકે છે. બીજો એનો પ્રકાર છે માનવસર્જિત આપત્તિઓ, કે જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે ગંભીરતાના આધારે જો આપણે આપત્તિઓનું વર્ગીકરણ કરીએ તો એમાં 2 રીતે એનું વર્ગીકરણ કરી શકીએ. એક છે મેજર આપત્તિઓ અને બીજું છે માઇનોર આપત્તિઓ. હવે મેજર આપત્તિઓ જે છે એ એવા પ્રકારની આપત્તિઓ છે કે જેની અસર જે છે એ વધારે પડતા વિસ્તારને થઈ શકે, વધારે પડતા જાનમાલનું નુકસાન એનાથી થઈ શકે અને આર્થિક નુકસાન પણ વધારે પડતું થઈ શકે. જ્યારે માઇનોર આપત્તિઓ એવા પ્રકારની છે કે જે તે વિસ્તારને જ તેની અસર છે એ થતી હોય છે અને એમાં પ્રમાણમાં જાનમાલને નુકસાન છે એ ઓછું થતું હોય છે.
એટલે કુદરત દ્વારા, ટૂંકમાં કુદરત દ્વારા સર્જાતી આપત્તિઓને કુદરતી આપત્તિઓ કહે છે. જેમાં આપણે વાત કરીએ તો ભારતને વિશાળ દરિયા કિનારો મળેલો છે અને ભૌગોલિક વિવિધતાઓ પણ જોવા મળે છે, જેના કારણે આપત્તિઓમાં પણ આપણને વિવિધતાનો અનુભવ થતો જોવા મળે છે. જેમ કે વારંવાર આપણે વાવાઝોડા જેવી આપત્તિઓનો સામનો કરવો પડે છે, પૂર હોનારતોનો આપણે સામનો કરવો પડે છે, એ જ રીતે વારંવાર વરસાદની અનિયમિતતાને કારણે દુષ્કાળની પરિસ્થિતિનો પણ આપણે અનુભવ કરીએ છીએ. તો આ બધી જે આપત્તિઓ છે એને કુદરતી આપત્તિઓની અંદર આપણે સમાવેશ કરી શકીએ. તમે સ્લાઇડમાં જે જુઓ છો, જેમાં આપણે વર્ગીકરણ આપેલું છે કે મેજર આપત્તિઓ કે જેની અંદર ભૂકંપ, પૂર હોનારત, દુષ્કાળ, વાવાઝોડું અને સુનામી જેવી આપત્તિઓનો સમાવેશ થાય છે. માઇનોર આપત્તિઓ જે છે જેની અંદર હિમવર્ષા, હિમપ્રપાત કે જે હમણાં કાશ્મીરની અંદર 2 દિવસ પહેલાં જ હિમવર્ષા થયેલી અને તેની અસર ત્યાંના લોકો પર જોવા મળે છે, અને વધારે પડતી હિમવર્ષા જો થાય તો એના કારણે હિમપ્રપાત પણ થવાની શક્યતાઓ રહે છે. હિમશિલા ધસી પડવી અને ઘણી વખત રણ વિસ્તારોની અંદર રેતીના ઢૂવાનું પણ રચના થતી હોય છે અને એના કારણે ત્યાં આગળ વસતા જે લોકો છે એને તેનો સામનો કરવો પડતો હોય છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે જેમાં માનવસર્જિત આપત્તિઓનું વર્ગીકરણ આપેલું છે. માનવસર્જિત આપત્તિઓને પણ આપણે 2 વર્ગમાં વિભાજિત કરી શકીએ, મેજર આપત્તિઓ અને માઇનર આપત્તિઓ. એનાથી તમે પરિચિત છો, મેજર આપત્તિઓ કે જેની અસર વધારે પડતી હોય એને આપણે મેજર આપત્તિઓ કહીએ અને જેની અસર ઓછી હોય તો એને આપણે માઇનોર આપત્તિઓ તરીકે ગણી શકીએ. માનવસર્જિત આપત્તિઓની અંદર મેજર આપત્તિઓ આપણે જોઈએ તો કે કોમી રમખાણો કે જે વારંવાર આપણે એનો અનુભવ કરીએ છીએ, જ્ઞાતિવાદ અને કોમવાદ કે ધર્મવાદને કારણે ઘણી વખત આવી આપત્તિઓ સર્જાતી હોય છે અને ઘણા બધા લોકો એનો ભોગ બનતા હોય છે. કે જેમ કે વારંવાર આવી આપત્તિઓ છે એ આવતી હોય છે. અને બીજી આપત્તિ આપણે લઈએ જેમ કે આતંકવાદ, તો આતંકવાદનો પણ આપણને ઘણી વખત અનુભવ થઈ ગયો છે. જેમ કે આપણા સંસદ ભવન પર પણ આતંકી હુમલો થયેલો, પણ એમાં આપણે મોટી જાનહાનિ થતી અટકાવી શક્યા હતા, કારણ કે આપણું મિશન એમાં સફળ રહ્યું હતું અને જાનહાનિ થતી રોકી શક્યા હતા. પરંતુ જે મુંબઈની અંદર તાજ હોટેલ પર જે આતંકી હુમલો થયેલો, એ હુમલામાં ઘણા બધા લોકો માર્યા ગયા હતા અને આર્થિક નુકસાન પણ ઘણું બધું થયું હતું. એટલે આવી માનવસર્જિત આપત્તિઓ જે છે એ ઘણી વખત કુદરતી આપત્તિઓ કરતાં પણ વધારે વિનાશક હોઈ શકે છે. અણુયુદ્ધ જે છે, તો એમાં જે અણુબોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે, ગમે તે વિસ્તારમાં અણુબોમ્બ ફેંકવામાં આવે છે અને એના કારણે પણ એની લાંબા સમય સુધી અસરો છે એ વર્તાતી હોય છે. આનું જે ઉદાહરણ આપણે લઈએ તો જે હિરોશિમામાં હિરોશિમા અને નાગાસાકી કે જ્યાં આગળ અણુબોમ્બ ફેંકવામાં આવેલા હતા, તો એની અસર હજુ આજ પણ ત્યાંના લોકો પર જોવા મળે છે. એટલે આવી માનવસર્જિત જે આપત્તિઓ છે એ ઘણી વખત ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ત્યાર પછી આગ કે જે પણ માનવ ભૂલના કારણે સર્જાતી આપત્તિ છે, કે ઘણી વખત માનવ ભૂલ હોય કે કોઈ યાંત્રિક ખામી હોય અથવા તો કોઈ શોર્ટ સર્કિટને કારણે પણ ઘણી વખત આગ લાગવાની શક્યતાઓ રહેતી હોય છે અને એના કારણે પણ એક આપત્તિ સર્જાતી હોય છે. માનવસર્જિત જે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે લઠ્ઠાકાન કે જેનાથી તો આપણે વારંવાર પરિચિત થતા આવ્યા છીએ, જેમ કે અમદાવાદમાં વારંવાર લઠ્ઠાકાંડ છે એ થતો હોય છે અને એમાં ઘણી વખત ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય છે. એ જ રીતે પરિવહન અકસ્માત કે જે એક રોજબરોજની ઘટના બની ગઈ છે કે લગભગ મિનિટે મિનિટે પણ અકસ્માતો થતા હોય એવું આપણે ન્યૂઝપેપરોમાં કે મેગેઝિનોની અંદર વાંચતા હોઈએ છીએ, કે અચાનક બસ સાથે કાર અથડાય કે રેલવે અકસ્માત છે, હવાઈ અકસ્માત છે. તો આવા બધા જે પરિવહન અકસ્માતો છે કે જેમાં પણ ઘણા બધા લોકો એનો ભોગ બનતા હોય છે. તો આ રીતે પછી છે આપત્તિ ખોરાકી ઝેર. તો ખોરાકી ઝેર જે છે
તો એ ઘણી વખત આપણે જે ધાર્મિક ઉત્સવો હોય કે લગ્ન પ્રસંગો હોય કે જ્યાં આગળ માનવ મેદની એક સાથે ઉમટી પડતી હોય છે અને ત્યાં આગળ જ્યારે વધારે પડતા લોકો માટેનું જમણવાર કરવામાં આવતું હોય છે ત્યારે કોઈ પણ પ્રકારના ફૂડ પોઈઝનિંગને કારણે ઘણી વખત લોકોને તેની અસર થતી હોય છે અને એના કારણે ઘણી વખત ચેપી રોગો કે ડાયરિયા કે એ રીતના રોગો ફેલાતા હોય છે અને એમાં ઘણા બધા લોકો એનો ભોગ બનતા હોય છે. એટલે આ રીતે માનવસર્જિત આપત્તિઓ જે છે એનું વર્ગીકરણ આપી શકીએ. નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે અન્ય આપત્તિઓ. હવે અન્ય આપત્તિઓ એવા પ્રકારની આપત્તિ છે કે જે ઘણી વખત માનવસર્જિત પણ હોઈ શકે છે અને ઘણી વખત કુદરતી પણ હોઈ શકે છે. જેમ કે રોગચાળો ફાટી નીકળવો, તો એના માટે મુખ્ય જે કારણ છે એ પ્રદૂષણ છે અને પાણીની ગંદકી છે. તો એના કારણે ઘણી વખત રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઊભી થતી હોય છે. દાખલા તરીકે પ્લેગ કે મેલેરિયા જેવા જે રોગો છે તો એ વારંવાર ફેલાતા હોય છે અને ઘણા બધા લોકો એમાં એનો ભોગ બનતા હોય છે અને ઘણી વખત મૃત્યુને પણ ભેટતા હોય છે. ત્યાર પછી જે છે ઔદ્યોગિક હોનારતો, કે જે મોટા મોટા ઔદ્યોગિક એકમો છે તો એ ઔદ્યોગિક એકમોની અંદર માનવ ભૂલને કારણે ઘણી વખત શોર્ટ સર્કિટ થાય તો એના કારણે પણ આપત્તિનું સર્જન થઈ શકતું હોય છે. ઘણી વખત કોઈ કેમિકલ ઢોળાય અને એના કારણે પણ આપત્તિ આવી શકે, અથવા તો કોઈ પણ યાંત્રિક ખામીને કારણે પણ ઔદ્યોગિક હોનારત છે એ સર્જાતું હોય છે અને એના કારણે ઔદ્યોગિક એકમની અંદર કામ કરતા જે લોકો છે એને પણ એની અસર થતી હોય છે અને એના આસપાસનો જે વિસ્તાર રહેણાંક વિસ્તાર હોય તો એને પણ એ આપત્તિની અસર થતી હોય છે. પાકની નિષ્ફળતાની વાત કરીએ તો આપણો જે દેશ છે ખેતી પ્રધાન છે, આપણે વરસાદ ઉપર આધારિત રહેવું પડે છે અને વરસાદની અનિયમિતતાને કારણે ઘણી વખત પાક છે એ નિષ્ફળ જતો હોય છે અને એનો સામનો મજૂર વર્ગ અને ખેડૂત વર્ગે કરવો પડતો હોય છે. સમુદ્રમાં તેલનું જહાજ તૂટવું, કે જે હમણાં જ મુંબઈના સમુદ્રની અંદર તેલનું જહાજ તૂટેલું અને એના કારણે જે સમુદ્રની અંદર રહેતી જે જળ સૃષ્ટિ છે એ જળ સૃષ્ટિને તેની અસર થાય છે અને સાથે સાથે પાણીનું પણ પ્રદૂષણ એ ફેલાવે છે અને એ રીતે આપત્તિનું સર્જન થતું હોય છે. મેળા તથા ધાર્મિક સ્થળોએ દુર્ઘટના, આ પણ એક માનવ, આમ જોઈએ તો આના માટે પણ માનવ જવાબદાર છે. કારણ કે આપણા જે ધાર્મિક સ્થળો છે તો કે મેળાઓ જ્યાં આગળ ભરાતા હોય ત્યાં હંમેશા લોકો ભાગદોડ માટે સતત પેલું કરતો હોય છે અને એના કારણે ધક્કામુક્કીને કારણે પણ આ આપત્તિઓનું સર્જન થતું હોય છે. ઘણા બધા માણસો એમાં કચડાઈને મૃત્યુ પામતા હોય છે અને એ રીતે આ આપત્તિ છે એનું સર્જન થતું હોય છે. હવે આપણે આ મુખ્ય કુદરતી આપત્તિઓ ની એના વર્ગીકરણની વાત કરી, પણ હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે જેમાં મુખ્ય જે કુદરતી આપત્તિઓ જે છે એની જો આપણે ચર્ચા કરીએ અને એમાં સૌ પ્રથમ આપણે ભૂકંપ વિશે લઈએ. હવે ભૂકંપ અથવા તો ધરતીકંપ એ શબ્દ સાંભળીને જ આપણને એક કંપારી છૂટે છે અથવા તો એક કંપનનો જાણે અનુભવ થતો હોય એવું લાગે છે. કારણ કે આપણે 10 વર્ષ પહેલાં જ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા છીએ એટલે હજુ એની અસર આપણા માનસપટ પર છવાયેલી છે. એનો વ્યાખ્યા અથવા તો એનો જે અર્થ જોઈએ કે ભૂકંપ એટલે શું, ભૂકંપ એટલે ધરતીની અચાનક તથા ઝડપથી ધ્રુજવાની પ્રક્રિયા. હવે આ જે ધરતીની ધ્રુજવાની જે પ્રક્રિયા જે છે એ કઈ રીતે થાય છે તો એની આપણે વાત કરીએ તો ભૂકંપ એ સામાન્ય રીતે જે સ્થિર જણાતી પૃથ્વી જે છે એ પૃથ્વીની અંદર આંતરિક હલનચલન સતત થતા રહે છે અને એના કારણે જે પૃથ્વીની આંતરિક ખડક રચના છે એ ખડક રચનામાં વિક્ષેપ પડે છે, એટલે કે ખડક રચના તૂટે છે અને સાથે સાથે ઉર્જા વિસ્ફોટ થાય છે અને ઉર્જા વિસ્ફોટને કારણે પૃથ્વીના પેટાળમાં રહેલી જે ઉર્જા છે એ વિસ્ફોટ સાથે બહાર આવે છે અને એના કારણે ધરતી છે એ ધ્રુજે છે અને ઉર્જા વિસ્ફોટના જે તરંગો જે છે એ ચારે બાજુ ફેલાઈ આવે છે અને
ધરતીની અંદર એટલે કે એના પ્રભાવ હેઠળ આવતી જે જે જમીન છે એ જમીનમાં એક ધ્રુજારીનો અનુભવ થાય છે. હવે આ ભૂકંપ જે છે એના એપિસેન્ટરની વાત કરીએ તો કે જે જગ્યાએ ઉર્જા છૂટી પડે તે સ્થળની જે ઉપરની સપાટી છે એ ઉપરની સપાટીને ભૂકંપનું એપિસેન્ટર કહીએ અથવા તો ભૂકંપનું ઉદ્ભવ સ્થાન કહીએ અથવા તો એનું કેન્દ્રબિંદુ તરીકે ઓળખી શકીએ. આપણા ગુજરાતમાં જે 26 જાન્યુઆરી 2001 જે ભૂકંપ આવેલો તો એના જે એપિસેન્ટર જે છે તો એ કચ્છ વિસ્તાર જે છે એના એપિસેન્ટર તરીકે દર્શાવવામાં આવેલું છે. એનું માપનની વાત કરીએ તો ભૂકંપનું માપન કરવા માટે સિસ્મોગ્રાફ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સિસ્મોગ્રાફ યંત્ર જે છે એની શોધ કરનાર જે વૈજ્ઞાનિક છે એ ચાર્લ્સ રિક્ટર નામના વૈજ્ઞાનિકે તેની શોધ કરેલી છે. એટલે ચાર્લ્સ રિક્ટર નામ સાથે જ એનું માપન છે એ જોડાઈ ગયું છે. એટલે કે ભૂકંપનું માપન છે એ રિક્ટર સ્કેલમાં કરવામાં આવે છે અને એ જે રિક્ટર સ્કેલ જે છે એ આ સિસ્મોગ્રાફ યંત્રમાં માપી શકાય છે અને 1 થી 9 રિક્ટર સ્કેલ સુધીનું માપન છે એ આ સિસ્મોગ્રાફ યંત્રમાં કરી શકાય છે. સામાન્ય રીતે 2.0 રિક્ટર સ્કેલ હોય તો એ માઇક્રોવેવ તરીકે ઓળખવામાં આવે છે અને એ સામાન્ય રીતે આ સિસ્મોગ્રાફ યંત્રમાં માપી શકાતું નથી, પરંતુ 2.0 થી 3.0 રિક્ટર સ્કેલ હોય તો એને આપણે આ ભૂકંપ માપન યંત્ર દ્વારા માપી શકીએ છીએ. 3.0 થી 3.4 રિક્ટર સ્કેલ જો હોય તો સામાન્ય રીતે થોડીક ધરતીની અંદર ધ્રુજારી આવે છે અને આપણને માઇનર એનો અનુભવ કરી શકીએ છીએ. લગભગ 5.0 થી 6.0 રિક્ટર સ્કેલનો જો ધરતીકંપ આવે તો એના કારણે કાચા મકાનો જે છે એ ઘણી વખત તિરાડો પણ પડે છે અથવા તો વધારે જર્જરિત મકાન હોય તો એ પડી પણ શકે છે અને પાકા મકાનો જે છે તો પાકા મકાનોમાં ક્યારેક માઇનર તિરાડો પડે છે, પરંતુ જો 6.0 થી 7 સુધીની જો તીવ્રતાનો ભૂકંપ આવે તો ઘણી વખત પાકા મકાનોને વધારે પડતું નુકસાન થાય છે અને જમીનની અંદર પણ ક્યાંક ક્યાંક તિરાડો પડવાની શક્યતા રહે છે. અને જો 7 થી 8 રિક્ટર સ્કેલ સુધીનો જો ધરતીકંપ આવે અને જો એ વધારે સમય સુધી ટકે તો ઘણી વખત વધારે મોટી જાનહાનિ થતી હોય છે, પાકા મકાનો પણ પડી જાય છે અને ઘણી વખત મોટી મોટી બિલ્ડિંગો જે છે એ પણ જમીન દોસ્ત થઈ જતી હોય છે, જમીનની અંદર ફાટ પણ પડી શકે છે. ભૂકંપના જો પ્રકારોની વાત કરીએ કે જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે મુખ્ય એના 2 પ્રકારો છે, ટેક્ટોનિક ભૂકંપ અને જ્વાળામુખીય ભૂકંપ. ટેક્ટોનિક ભૂકંપ જે છે એ 2 પ્રકારે થાય છે, ઇન્ટરપ્લેટ અને ઇન્ટ્રાપ્લેટ. ઇન્ટરપ્લેટ એટલે એવા પ્રકારનો ભૂકંપ કે જેમાં આંતરિક જે ખડક રચના છે એની 2 પ્લેટની કિનારીઓમાં કંઈ આંતરિક વિક્ષેપ પડે છે અને કિનારીઓ એકબીજા સાથે જ્યારે ટકરાય છે ત્યારે આ ટેક્ટોનિક ભૂકંપ છે એ સર્જાતો હોય છે, એટલે કે ઇન્ટરપ્લેટ ભૂકંપ સર્જાતો હોય છે. ઇન્ટ્રાપ્લેટ ભૂકંપ એટલે કે જે પ્લેટ જે છે એ પ્લેટની કિનારીથી દૂરના ભાગમાં જ્યારે એનો કોઈ ભાગ જ્યારે એનું સ્ખલન થાય છે એ ભાગ તૂટે છે ત્યારે ઇન્ટ્રાપ્લેટ પ્રકારનો ભૂકંપ છે એ આવતો જોવા મળે છે. આપણે ભારતની જો વાત કરીએ તો ભારતની અંદર આ ટેક્ટોનિક પ્રકારના જે ભૂકંપ છે એ વધારે પડતા આવે છે. જ્વાળામુખીય જે ભૂકંપ છે એ ભારતની અંદર ઓછું એનું પ્રમાણ છે. જ્વાળામુખીય ભૂકંપ એવા પ્રકારનો છે કે જે પૃથ્વીના પેટાળમાં જે લાવારસ છે એ લાવારસ જ્યારે એ લાવારસનું દબાણ જ્યારે પૃથ્વીના પેટાળમાં વધે છે ત્યારે એ વિસ્ફોટ સ્વરૂપે જમીનમાંથી બહાર આવે છે અને એક જ્વાળામુખી સ્વરૂપે એ પૃથ્વીની સપાટી પર ફેલાય છે અને સાથે સાથે વિસ્ફોટ થવાને કારણે ધરતીમાં ધ્રુજારી આવે છે અને એને જ્વાળામુખીય ધરતીકંપ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ તો ભૂકંપની અસરો.
હવે ભૂકંપની અસરોની વાત કરીએ તો તમે સ્લાઇડમાં પિક્ચરમાં જોઈ જ શકો છો કે ભૂકંપ દરમિયાન કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ખાસ જે તમને બે ચિત્રો બતાવેલા છે કે જેમાં પહેલું ચિત્ર છે કે મકાનો ધરાશાયી થઈ શકે છે અથવા તો જમીન દોસ્ત થઈ શકે છે. જમીનની અંદર બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે ફાટ પડે છે, જમીનની અંદર તિરાડો પડે છે અને એ રીતે એ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. સ્લાઇડમાં આપણે એની અસરો દર્શાવેલી છે કે પર્વત ટેકરીનું નિર્માણ થવું, પર્વત ટેકરીનું નિર્માણ થવું એટલે કે જ્યાં જમીન હોય ત્યાં કદાચ પર્વત ટેકરીનું નિર્માણ થઈ શકે અને પર્વત ટેકરી હોય તો ત્યાં આગળ સપાટ જમીનમાં પણ એ ફેરવાઈ જઈ શકે છે. જળ પ્રવાહની દિશા બદલાવી એટલે કે જ્યાં આગળ પ્રવાહી વહેતું હોય તો ત્યાં આગળ જમીન પણ થઈ શકે અને જમીન હોય ત્યાં જળ પ્રવાહ ચાલુ થઈ શકવાની શક્યતા રહે છે. પથ્થરોમાં ફાટ પડવી કે જે તમે ચિત્રની અંદર જોઈ જ શકો છો કે કઈ રીતે જમીનની અંદર તિરાડો પડે છે. આપણે જે ભૂકંપનો અનુભવ કરેલો ત્યારે ઘણા બધા વિસ્તારોમાં આ રીતે મોટી મોટી ફાટો પડેલી અને ઘણા બધા બિલ્ડિંગો આ ફાટની અંદર ગરકાવ પણ થયેલા દાખલા આપણી સમક્ષ મોજૂદ છે. ભરતી ઓટનું નિર્માણ થવું, દરિયાની અંદર ભરતી અને ઓટનું નિર્માણ થાય છે ભૂકંપને કારણે અને જાનમાલને નુકસાન થાય છે. કારણ કે કોઈપણ પ્રકારની આપત્તિની વાત આવે ત્યારે જાનમાલને નુકસાન થયા વગર રહેતું નથી. નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ તો બીજી કુદરતી આપત્તિ કે જેને સુનામી તરીકે ઓળખીએ છીએ. આમ જોઈએ તો સુનામી જે છે એક ભૂકંપ દ્વારા જ સર્જાતી કુદરતી આપત્તિ છે કે આમ જોઈએ તો સુનામીને પણ એક અસાધારણ પ્રાકૃતિક ઘટના કહી શકીએ. કારણ કે જ્યારે દરિયાના પેટાળમાં એટલે કે સમુદ્ર તળમાં જ્યારે ભૂકંપ આવે છે ત્યારે સુનામી આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. અને આ જે સુનામી જે છે એ મૂળ શબ્દ જાપાની છે અને જેને ભૂકંપી દરિયાઈ મોજા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે સમુદ્ર તળમાં જ્યારે 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે અને આ ભૂકંપ લગભગ 20 સેકન્ડથી વધુ સમય જો ટકે તો સુનામીનું સર્જન થઈ શકે છે. અને ખાસ કરીને સુનામી દરમિયાન મોજાની જે ઊંડાઈ જે છે એ જ્યારે સમુદ્ર તળની અંદર ભૂકંપ આવે છે ત્યારે મોજાની ઊંડાઈ લગભગ 4,000 થી 6,000 મીટર જેટલી હોઈ શકે છે. પરંતુ આ મોજા જ્યારે ધીમે ધીમે કિનારા તરફ આગળ વધે છે ત્યારે મોજાની ઊંડાઈ ઘટતી જાય છે અને મોજાની ઊંચાઈ છે એ વધતી જાય છે. તમે સ્લાઇડમાં જોઈ જ શકો છો કે જ્યારે સુનામી આવે છે ત્યારે મોજાની ઊંડાઈ 4,000 થી 6,000 મીટર હોય છે, પરંતુ કિનારા તરફ પહોંચતા એની મોજાની ઊંડાઈ ઘટતી જાય છે અને લગભગ એની ઊંચાઈ 10 થી 75 મીટર જેટલી હોય છે. અને આ સમુદ્રની પાણી જે છે એ આસપાસના વિસ્તારોમાં ફેલાઈ જતું હોય છે અને આના કારણે ઘણી બધી મોટી જાનહાનિ થતી હોય છે. સ્લાઇડમાં તમને સુનામીનું ચિત્ર બતાવેલું છે જે સ્પષ્ટ આપણે મોજાની ઊંચાઈ જોઈ શકતા નથી, પરંતુ થોડો આછો એનો ખ્યાલ આ ચિત્ર પરથી આપણે સ્પષ્ટ મેળવી શકીએ છીએ કે આ એક દરિયા કિનારે બનતી ઘટના છે. એટલે એની અસરોની જે વાત કરીએ તો એ દરિયા કિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારમાં રહેતા લોકોને એનો ભોગ છે એ વધારે બનવું પડતું હોય છે. સ્લાઇડમાં એની અસરો બતાવેલી છે. જેમ કે જમીન બિન ખેતી લાયક બને છે, કારણ કે દરિયાનું પાણી છે એ ખારું હોય છે. એટલે જે ખેતીલાયક જમીન છે એ ખેતીલાયક જમીન ઉપર જ્યારે દરિયાનું પાણી ફેલાઈ જાય ત્યારે એ ખેતી છે એ બિનલાયક બની જાય છે. જમીનનું ધોવાણ થાય છે, કારણ કે મોજાનું પાણી જ્યારે આવે છે અને પાછું એ જ્યારે દરિયામાં જાય છે ત્યારે જમીન પરની માટી જે છે કે જે ખૂબ ફળદ્રુપ હોય છે એ ઉપરનું લેયરનું ધોવાણ થઈ જાય છે અને એના કારણે પણ જમીન છે એ બિનખેતીલાયક બની જતી હોય છે. જાનમાલનું નુકસાન થાય છે, એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ આપત્તિ હોય તો એમાં જાનમાલને નુકસાન થયા વગર રહેતું નથી. જળ સૃષ્ટિનો નાશ થઈ શકે, કારણ કે દરિયામાં અસંખ્ય જળ સૃષ્ટિ પોતાનો વસવાટ કરતી હોય છે એટલે એને અસર થયા વગર રહેતી નથી. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ પૂર કે જે પણ એક કુદરતી આપત્તિ છે. નદીમાં જ્યારે પ્રવાહની સપાટી અમુક સ્ટેજથી જ્યારે વધે છે
તેને આપણે પૂર કહીએ છીએ. આના માટે જવાબદાર જે છે એ વરસાદ છે, કે જ્યારે વરસાદનું પ્રમાણ છે એ એક સાથે કાં તો વધારે વરસાદ પડી જાય અથવા તો લાંબો સમય સુધી ચાલુ ને ચાલુ વરસાદ રહે છે, ત્યારે નદીની જે પ્રવાહની જે અમુક સ્ટેજે પાણીનું વહન થતું હોય છે એ સ્ટેજમાં વધારો થાય છે, એટલે કે ઓવરફ્લો થાય છે, અને એની આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ પાણી છે એ ફેલાઈ જાય છે, જેને આપણે પૂરની પરિસ્થિતિ કહીએ છીએ. એના કારણે ઘણી વખત રસ્તાઓ ઉપર છે, રહેણાંક વિસ્તારમાં છે, તમે સ્લાઇડમાં જોઈ જ શકો છો કે જે ક્યાં ક્યાં પૂરના પાણી ફરી વળેલા જોવા મળે છે, અને આના કારણે જાનમાલને પણ નુકસાન થતું હોય છે અને જનજીવન જે છે એ અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. પૂર માટે જોઈએ તો એના માટે ઘણી વખત, એટલે કે શા માટે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે, તો એના માટે પણ જુદા જુદા કારણો આપેલા છે. જેમ કે બંધ તૂટી જવાથી, કે નદી ઉપર જ્યારે બંધ બાંધેલો હોય એ જ્યારે તૂટી જાય છે અચાનક, તો પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઘણી વખત વધુ પડતો વરસાદ પડવાથી, હમણાં મેં તમને કીધું કે એક સાથે વધારે વરસાદ પડવાને કારણે પણ પૂર જેવી આપત્તિઓનું સર્જન થતું હોય છે. ક્યારેક જે ઠંડા પ્રદેશો છે એ ઠંડા પ્રદેશોમાં બરફ પીગળવાથી પણ નદીઓની સપાટી વધે છે અને એના કારણે પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. અને ઉપરવાસથી પાણી છોડવાથી, આપણે આ માટે 2008ની આપણે વાત કરીએ તો 2008માં સુરત શહેરમાં જે ઉકાઈ બંધ છે એમાં એક સાથે ઉપરવાસમાં ખૂબ વરસાદ પડેલો, ત્યારે ઉકાઈ ડેમનું પાણી છે એ છોડવું પડેલું, કારણ કે સંજોગો જ એવા હતા કે એ પાણી છોડવું પડેલું, અને એના કારણે સુરત આખું શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જો પાણી કદાચ ન છોડવામાં આવે તો પણ પૂર હોનારત આવવાની શક્યતા હતી, એટલે ત્યારે પાણી છોડવામાં આવેલું. લોકોને જોકે સજાગ ત્યારે કરી દીધેલા, એટલે જાનહાનિ થતાં આપણે અટકાવી શક્યા હતા, પણ છતાંય જે આર્થિક નુકસાન જે છે એ સુરત શહેરે બહુ મોટું ભોગવવું પડેલું. એટલે એ રીતે વરસાદની પરિસ્થિતિને કારણે અથવા તો એની અનિયમિતતાને કારણે પૂર જેવી આપત્તિઓ સર્જાતી હોય છે. એની અસરોની વાત કરીએ, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે જમીનનું ધોવાણ થાય છે, કારણ કે વધારે પડતો વરસાદ જ્યારે પડે છે અને એના કારણે જ્યારે પૂર આવે છે ત્યારે પૂરના પાણી સાથે જે ખેતીલાયક જમીન જે છે એ ધોવાઈ જાય છે, અને એના કારણે એ જમીન છે એ બિનખેતીલાયક બને છે, પાક નિષ્ફળ જાય છે, કારણ કે જે ઉગાડેલો પાક છે એ વધારે પડતા પાણીના પ્રવાહને કારણે પાક નિષ્ફળ જતો હોય છે. જાનમાલને નુકસાન થાય છે, કારણ કે જે પશુઓ, મૂંગા પશુઓ કે પ્રાણીઓ છે કે જે પોતાનો જીવ બચાવવા માટે ગમે તેટલી કોશિશ કરે છતાં એમાંથી બચી શકતા નથી, એટલે પશુધનનો પણ આપણે એમાં નાશ થઈ શકે છે, એટલે કે ગુમાવીએ છીએ અને રોગચાળો ફેલાઈ શકે. આ જે છેલ્લી અસર જે છે એ બહુ ભયંકર છે, કારણ કે પૂરની આપત્તિ પછી જે ગંદકીમાં વધારો થાય છે અને જો એનું સમયસર તાત્કાલિક એનો નિકાલ કરવામાં ન આવે તો રોગચાળો એટલે કે ચેપી રોગો, કારણ કે ગંદા ભરાયેલા પાણીને કારણે જીવજંતુઓનો ઉપદ્રવ થઈ શકે અને એના કારણે ચેપી રોગો છે એ ફાટી નીકળે છે, અને પૂરમાં જે તણાયેલા લોકો છે એના કરતાં પૂર પછી જે ચેપી રોગો ફાટી નીકળે એના કારણે લોકો વધારે મૃત્યુ પામતા હોય છે અથવા તો એનો ભોગ બનતા હોય છે. નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ, વાવાઝોડું. વાવાઝોડું શબ્દ સાંભળીને જ આપણને એક પ્રકારની ભયની લાગણીનો અનુભવ થાય છે. વાવાઝોડું જે છે એ વર્તુળાકારે ઘૂમતું અને ભારે વેગથી ફૂંકાતું હવાનું તોફાન છે, કે જે તમે ચિત્રની અંદર સ્પષ્ટ જોઈ શકો છો કે વર્તુળાકારે ઘૂમતું હવાનું તોફાન. હવે આ વાવાઝોડું ઉદ્ભવે છે કેવી રીતે, ક્યાંથી ઉદ્ભવે છે અને ક્યાં આગળ એ ફેલાય છે, તો એની આપણે વાત કરીએ તો વાવાઝોડું જે છે એ અતિ વિનાશક ઘટના છે, અને આ વાવાઝોડું દરિયામાંથી ઉત્પન્ન થાય છે, એટલે કે એનું ઉદ્ભવ સ્થાન છે એ દરિયો છે, અને દરિયા પરથી એ જમીન પર આવી શકે છે. આના માટે જે ઉષ્ણ પ્રદેશ નો જે સમુદ્ર તટ છે એટલે કે સમુદ્ર પ્રદેશ છે એ પ્રદેશ પરથી આ તોફાન છે એની શરૂઆત થાય છે. આના માટે સૂર્યની ગરમીથી
સમુદ્રની સપાટી પરની જે હવા છે એ ગરમ થઈ અને ધીમે 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 ઉપર ચડે છે અને એ ગરમ હવાની જગ્યાએ બીજી ઠંડી હવા છે એ સ્થાન લે છે. ઠંડી હવા જે છે એ ઉપર જઈ અને એ ઠંડી પડે છે અને એ વરસાદ સ્વરૂપે ફરી પાછું જમીન પર આવે છે. પરંતુ એ જ સમયે દરિયાની સપાટી પર ઠંડી હવાનું જે દબાણ છે એ તો સતત ચાલુ જ રહે છે અને એક ઘૂમરાવો અથવા તો ચક્રાવાનું સ્વરૂપ એ લે છે અને વરસાદની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થાય છે અને આને આપણે વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ અને સતત એ ગોળાકારે ઘૂમે છે એટલે એને ચક્રવાત પણ કહી શકાય અથવા તો વાવાઝોડું શબ્દ આપણે બહુ સામાન્ય છે એ આપણે વધારે બોલતા હોઈએ છીએ. વાવાઝોડું જે છે તો સામાન્ય રીતે એની જે અસર છે એ 3-5 દિવસ સુધી રહે છે એટલે કે શરૂઆતના 2 દિવસ એની અસર છે એ વધારે વર્તાય છે. ધીમે 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 એને ઓસરતા લગભગ 5 દિવસનો સમય લાગે છે. પવનની ગતિની વાત કરીએ તો પ્રતિ કલાક લગભગ 200 કિલોમીટરની હોઈ શકે છે અને સાથે સાથે વરસાદનું પ્રમાણ છે એ ઓછામાં ઓછું 40-50 સેન્ટીમીટર જેટલું તો હોય જ છે અને ઘણી વખત વરસાદનું પ્રમાણ છે એ વધારે પણ હોઈ શકે અને આ સમયે દરિયાના જે મોજાની ઊંચાઈ છે એ પણ લગભગ 7-8 મીટર જેટલી હોય છે એટલે માછીમારોને પણ એની અસર થાય છે એટલે માછીમારોને દરિયામાં ન જવા માટે વાવાઝોડા દરમિયાન ખાસ ચેતવણી આપવામાં આવતી હોય છે. એની અસરોની આપણે વાત કરીએ જે તમે સ્લાઇડમાં જોઈ જ શકો છો કે જંગલોનો નાશ થાય છે કારણ કે પવનની ગતિ પ્રતિ કલાક જો 200 કિલોમીટરની હોય તો એની સામે જે વૃક્ષો છે એ ટકી શકતા નથી અને એના કારણે વૃક્ષો ધરાશાયી થાય છે એટલે કે જમીન દોસ્ત થઈ જાય છે અને એના કારણે જંગલોનો નાશ થાય છે. કારણ કે એક વૃક્ષ ઉગાડતા એટલે કે એને મોટું થતા વર્ષો લાગતા હોય છે પરંતુ પવનના એક ઝાપડ સાથે એ વૃક્ષ છે એ ધરાશાયી થઈ જતું હોય છે એટલે વાવાઝોડામાં ખાસ જંગલોનો વધુ પડતો નાશ થાય છે. જમીનનું ધોવાણ થાય છે કારણ કે જંગલોનો નાશ થવાને કારણે જમીન પણ વધારે ધોવાય છે, જાનમાલને નુકસાન થાય છે કારણ કે પવનની ગતિ જ એટલી બધી હોય છે અને સાથે સાથે વરસાદનું પણ પ્રમાણ હોય છે અને વરસાદના કારણે ઘણી વખત વાવાઝોડાની સાથે પૂર હોનાર જ પણ આવવાની શક્યતા રહે છે એટલે જાનમાલને નુકસાન થવાની વધારે શક્યતા રહે છે. પાક પણ નિષ્ફળ જાય છે કારણ કે ઉગાડેલો પાક છે એ પવનને સહન કરી શકતો નથી એટલે પવનની સાથે પાક છે એ પણ જમીન દોસ્ત થઈ જાય છે એટલે કે જમીન પર ઢળી જાય છે અને એના કારણે ખેડૂતો છે એ પાયમાલ થતા હોય છે. નેક્સ્ટ આપણે આપત્તિની વાત કરીએ તો એ છે દુષ્કાળ. દુષ્કાળ જે છે એ અપૂરતા વરસાદને કારણે ઊભી થતી કુદરતી આપત્તિ છે. હવે દુષ્કાળ માટે જે વરસાદ એના માટે કારણભૂત છે તો 2 રીતે વરસાદના પ્રમાણના આધારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ શકે. એક છે સૂકો દુષ્કાળ કે જે તમે સ્લાઇડની અંદર જોઈ જ શકો છો, ચિત્ર પણ એમાં સ્પષ્ટ દેખાય જ આવે છે કે જ્યારે જમીન પર પાણીની અછત વર્તાય છે ત્યારે જમીનની હાલત કેવા પ્રકારની થઈ જાય છે. જમીનોમાં તિરાડો થઈ જાય છે કે જે જમીનનો ઉપયોગ આપણે ખેતી માટે કરી શકતા નથી અને એને અનાવૃષ્ટિ તરીકે પણ આપણે ઓળખી શકીએ. એટલે કે જ્યારે વરસાદ બિલકુલ પડતો નથી અથવા તો બિલકુલ અલ્પ પ્રમાણમાં જ્યારે પડે છે ત્યારે સૂકા દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થતી હોય છે અને સામાન્ય રીતે એમાં એની જે અસરોની આપણે વાત કરીએ તો પાણીની અછત વર્તાય છે કારણ કે બિલકુલ વરસાદ ન પડવાને કારણે પાણી છે એ સુકાઈ જાય છે અને પાણી સુકાઈ જાય છે અને એના કારણે જળ સૃષ્ટિ જે છે એને સૌથી વધારે અસર થાય છે કારણ કે નદી નાળા સુકાઈ જવાને કારણે એની અંદર વસવાટ કરતી જે જળસૃષ્ટિ છે એનો નાશ થઈ જાય છે. ભૂખમરો વધે છે કારણ કે બેકારીનું પ્રમાણ વધે છે એટલે સ્વાભાવિક છે કે ભૂખમરાનું પ્રમાણ વધી શકે અને સાથે સાથે ખેડૂતોની સ્થિતિની વાત કરીએ તો એ કંગાળ બને છે કારણ કે પાણી વગર ખેડૂત છે એ પોતાનો પાક છે એ ઉગાડી શકતો નથી અને પાક ન ઉગાડે તો એની આર્થિક આવક છે એ અટકી જાય છે અને એના કારણે એની આર્થિક સ્થિતિ છે એ કંગાળ બને છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો દુષ્કાળનું બીજું સ્વરૂપ તમે જોઈ શકો છો એટલે કે જ્યારે વધુ પડતો વરસાદ પડે છે એના કારણે જ્યારે કુદરતી આપત્તિ સર્જાય છે એને આપણે લીલા દુષ્કાળ તરીકે ઓળખી શકીએ અથવા તો અતિવૃષ્ટિ આપણે કહી શકીએ કે જેમાં વરસાદનું પાણી
જમીન પર એટલે કે પાક પર ફરી વળે છે અને એના કારણે પાક છે એ નિષ્ફળ જાય છે. કારણ કે જ્યારે વરસાદ પહેલો વરસાદ પડે છે ત્યારે ખેડૂતો પાકનું વાવેતર કરતો હોય છે, ધીમે 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 એ ઉગી નીકળે છે અને અચાનક જ્યારે ખૂબ વરસાદ પડી જાય છે એટલે કે સતત કાં તો 4-5 દિવસ સુધી વરસાદ પડે અથવા તો એકી સાથે એટલે કે કલાકમાં કે 2 કલાકમાં 10-10 કે 15-15 ઇંચ વરસાદ પડી જવાના દાખલા પણ આપણે જોઈએ છીએ, તો એના કારણે પાક છે એ નિષ્ફળ જતો હોય છે. કારણ કે જમીનનું ધોવાણ થઈ જાય એટલે સાથે સાથે પાકનું પણ ધોવાણ થઈ જતું હોય છે અને એના કારણે ખેડૂતોની સ્થિતિ છે એ પાયમાલ બને છે. કારણ કે ખેડૂતોની સ્થિતિ બંને રીતે, સૂકો દુષ્કાળ હોય કે લીલો દુષ્કાળ હોય, બંનેમાં ખેડૂતોની પાયમાલી છે એ આપણને જોવા મળતી હોય છે અને સાથે સાથે જાનમાલને પણ નુકસાન થયા વગર રહેતું નથી. કારણ કે કોઈ પણ આપત્તિ હોય જાનમાલને તો સીધી અસર કરવાની. નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ તો આપણે અત્યાર સુધી જુદી જુદી જે કુદરતી આપત્તિઓ જે છે એ આપત્તિઓની ચર્ચા કરી, પરંતુ આપત્તિ જે છે એ આપત્તિની અસરને ઓછી જો કરવી હોય અથવા તો આપત્તિ જ્યારે આવે છે ત્યારે એ આપત્તિનો ભોગ આપણે ઓછા બનીએ, આર્થિક નુકસાન ઓછું કરવું હશે તો આપણે એના વ્યવસ્થાપન વિશે થોડું વિચારવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે જો વ્યવસ્થાપનની વાત કરીએ તો ભારતની આપણે વાત કરીએ તો ભારતમાં લગભગ બ્રિટિશ શાસનથી જ બધી જે કુદરતી આપત્તિઓ છે એના વ્યવસ્થાપનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જેમ કે બ્રિટિશ શાસન દરમિયાન એટલે કે 1927માં ભારત સરકારે ત્યારે દુષ્કાળ પંચની રચના કરવામાં આવેલી. કારણ કે દુષ્કાળ જે છે અને પૂર હોનારત આ બે અને વાવાઝોડું આ ત્રણેય ત્રણ આપત્તિઓ એવા પ્રકારની છે કે જે ભારતે વારંવાર આ આપત્તિઓનો સામનો કરવો પડે છે અને એના કારણે ભારતમાં ઘણા વર્ષોથી આના માટેની વ્યવસ્થા છે એ વિચારવામાં આવેલી છે. ખાસ કરીને વાવાઝોડાની આગાહીઓ પણ સમયસર કરવામાં આવે છે, માછીમારોને આની ચેતવણી પણ આપવામાં આવે છે. કારણ કે દરિયામાં માછીમારોએ કામ કરવાનું હોય છે એટલે એ લોકોને ચેતવવામાં આવે છે, એટલે કે દરિયામાં ન જવા માટેની ચેતવણી એ લોકોને આપવામાં આવે છે. પરંતુ જે જુદા જુદા પ્રકારની આપત્તિઓ, પછી એ માનવસર્જિત હોય કે કુદરતી આપત્તિઓ હોય, એટલે એનું જો સુવ્યવસ્થિત વ્યવસ્થાતંત્રનો આપણે જો વિચાર કરીએ તો એ જે ગુજરાતમાં 2001નો ભૂકંપ જે આવેલો 26 જાન્યુઆરીએ ત્યાર પછી એનું સુવ્યવસ્થિત માળખું છે એ માળખાની રચના કરવામાં આવી છે અને આ માળખું જે છે એ ગ્રામ્ય લેવલથી માંડીને એટલે રાષ્ટ્રીય લેવલ સુધીનું આ માળખાની રચના કરવામાં આવેલી છે. એટલે કે ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આપત્તિ વ્યવસ્થાપન, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન, સ્ટેટ લેવલ એટલે કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન, આ રીતે સુવ્યવસ્થિત માળખું છે એ આપણી સરકારે કરેલું છે અને આ માળખા અંતર્ગત 3 રીતે આપત્તિઓનું વ્યવસ્થાપન કરવામાં આવે છે કે જે તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે આપત્તિ પહેલાંનું વ્યવસ્થાપન એ એટલા માટે જરૂરી છે કે કોઈપણ પ્રકારની આપત્તિ આવે એ પહેલાં જ જો આપણે જાગૃત રહીએ, આપણે જો સાવચેત રહીએ તો આપણે એ આપત્તિ આવવાની છે એ નિશ્ચિત છે. કારણ કે કુદરતી આપત્તિઓ એવી છે કે જેને આપણે રોકી શકવાનું કામ છે એ આપણા હાથમાં નથી, એટલે એ આપત્તિઓ આવે એ પહેલાં જો આપણે થોડું વ્યવસ્થાપન કરેલું હોય તો આપણે થોડું નુકસાન છે એ ઘટાડી શકીએ. બીજું છે આપત્તિ દરમિયાનનું વ્યવસ્થાપન. દરમિયાનનું વ્યવસ્થાપન પણ એટલું જ જરૂરી છે એટલા માટે કે આપત્તિ દરમિયાન અસંખ્ય લોકો કે પ્રાણીઓ કે પશુઓ એમાં ફસાયેલા હોય છે, એટલે તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થાતંત્ર છે એ ત્યાં પહોંચી જાય અને ફસાયેલા લોકો કે પ્રાણીઓ કે પશુઓને બચાવી શકે છે અને એ લોકોને યોગ્ય સ્થાને એટલે કે જ્યાં આગળ સેફ્ટી હોય એવી જગ્યાએ એ લોકોનું સ્થળાંતર કરવું પડે છે, એટલે એ માટે આપત્તિ દરમિયાનનું વ્યવસ્થાપન એટલું જ જરૂરી છે. ત્યાર પછી ત્રીજું જે છે એ આપત્તિ બાદનું વ્યવસ્થાપન.
આપત્તિ બાદનું વ્યવસ્થાપન પણ બહુ જરૂરી છે, કારણ કે કોઈ પણ પ્રકારની આપત્તિ આવી ગયા પછી, એ પછી ભૂકંપ હોય કે વાવાઝોડું હોય કે સુનામી હોય કે પૂર હોય, કોઈ પણ પ્રકારની આપત્તિ હોય, એટલે આપત્તિ બાદ જે રોગચાળો ફાટી નીકળવાની જે શક્યતા છે એ બહુ મોટી આપત્તિઓનું સર્જન કરતું હોય છે. કારણ કે જો તાત્કાલિક ધોરણે ગંદકીનો નિકાલ કરવામાં ન આવે, અથવા તો સાફસફાઈ યોગ્ય સમયે કરવામાં ન આવે, અથવા તો આપત્તિમાં જે પશુ પ્રાણી કે મનુષ્યો ભોગ બનેલા છે એનો જો, એના મૃતદેહોનો જો તાત્કાલિક નિકાલ કરવામાં ન આવે, યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવે, તો ભયંકર ચેપી રોગો ફાટી નીકળવાની શક્યતા રહે છે. અથવા તો જે એમાં ઘવાયેલા છે, તો એ ઘવાયેલા માણસોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે, તાત્કાલિક એને યોગ્ય જગ્યાએ હોસ્પિટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કે પહોંચાડવાની વ્યવસ્થા જો કરવામાં આવે તો એ લોકોના જાનને આપણે બચાવી શકીએ. અથવા તો ભૂકંપ જેવી આપત્તિઓમાં ઘણી વખત કાટમાળ નીચે પશુ પ્રાણીઓ કે મનુષ્યો દબાયેલા હોય, તો જો એ જીવિત હોય, જો આપત્તિ બાદનું જો વ્યવસ્થાપન આપણે યોગ્ય કરેલું હોય, તો તરત જ એ લોકોના જીવ છે એ આપણે બચાવી શકતા હોઈએ. તો આ રીતે આપણે કુદરતી જે આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, આ આપણે એક એક આપત્તિનું જોઈએ. તમે સ્લાઇડમાં જોઈ શકો છો, જેમાં સૌ પ્રથમ ભૂકંપ પહેલાંનું વ્યવસ્થાપન. હવે ભૂકંપ પહેલાંનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું, તો એમાં ખાસ કરીને મકાન બાંધકામના જે નિયમો જે છે એ નિયમો પ્રમાણે જ મકાનોનું બાંધકામ થવું જોઈએ. પછી એ આપણે રહેવા માટેનું મકાન હોય કે શાળા કોલેજ માટેનું હોય કે કોઈ જાહેર સ્થળ હોય, આ બધા માટે જ્યારે બિલ્ડિંગ કે મકાન બાંધવામાં આવે છે તો એમાં ભૂકંપ પ્રૂફ માટેના જે નિયમો છે એ નિયમો પ્રમાણે હવે આપણે બાંધકામ કરવું જોઈએ. અને જે બાંધકામ થઈ ગયેલા જે છે તો એને આપણે નવેસરથી પાડીને બનાવી શકતા નથી, પરંતુ જૂના મકાનોનું મજબૂતીકરણ જો કરવામાં આવે તો પણ અમુક આપત્તિઓથી આપણે બચી શકીએ. એટલે કે જે જર્જરિત મકાન થઈ ગયેલા છે, છતો જેની તૂટી ગયેલી હાલતમાં હોય, તો એનું જો રિનોવેશન કરી અને મજબૂતીકરણ કરવામાં આવે તો જ્યારે પણ આપત્તિ આવે ત્યારે આપણે થોડી ઓછી નુકસાની આપણે, એટલે નુકસાન થતું આપણે અટકાવી શકીએ. ઘરની સજાવટ છે એ સરળ રાખવી, ખાસ કરીને હવે વારંવાર આપણે ભૂકંપના આંચકાઓનો અનુભવ કરીએ છીએ, એટલે ઘરની સજાવટ એવી રીતે રાખવી કે જેથી કરીને આપણે ઘરની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કે એક રૂમમાંથી બીજા રૂમની અંદર જવામાં સરળતા રહે, એ રીતે ફર્નિચરની ગોઠવણી કરો. અથવા તો જે આપણે ઘરની અંદર સુશોભન માટે અમુક વસ્તુઓ હેંગ કરતા હોય છે, એટલે કે હેંગિંગ કરતા હોઈએ છીએ, કે ઝુમર છે કે અન્ય કોઈ વસ્તુઓ, અથવા તો છાજલી ઉપર અમુક વસ્તુઓ આપણે મૂકતા હોઈએ છીએ, તો છાજલી ઉપર ભારે વસ્તુઓ ન રાખવી, વધારે પડતા મોટા ઝુમર છે એ લટકાવેલી સ્થિતિમાં ન રાખવા. અને એ રીતે જો આપણે ઘરની સજાવટ સરળ રાખીએ તો ગમે ત્યારે ભૂકંપ આવે તો આપણને આપણી જાનને બચાવવા માટે થોડા વ્યવસ્થિત હરીફરી શકીએ. ત્યાર પછી જરૂરી વસ્તુઓ હાથ વગી રાખવી. હવે આના માટે ખાસ કરીને આપણા જે કુટુંબના સભ્યો જ્યાં આગળ કામ માટે જતા હોય કે નોકરી માટે જતા હોય, તો એ સ્થળની માહિતી છે એ આપણે રાખવી જોઈએ. અગત્યના ટેલિફોન નંબરની ડાયરી છે એ હાથ વગી રાખવી જોઈએ. અગત્યના દસ્તાવેજો કોઈ હોય તો એ દસ્તાવેજો પણ હાથ વગા રાખવા જોઈએ. પૈસા આપણે ઘરની અંદર સામાન્ય રીતે થોડા ઘણા રાખતા હોઈએ છીએ, તો એ પણ હાથ વગા રાખવા, કે જેથી કરીને આપણે ઘર છોડીને બહાર નીકળવાની જરૂર પડે તો હાથ વગી વસ્તુ, પછી ખાસ કરીને ફર્સ્ટ એડ કીટ જે છે એ પણ હાથ વગું રાખવું, કે જેથી કરીને સામાન્ય ઈજાઓ કે થાય તો આપણે પ્રાથમિક સારવાર માટે એનો ઉપયોગ કરી શકીએ. એટલે હાથ વગી વસ્તુઓ છે એ સાથે રાખવી, કે જેથી કરીને એનો આપણે ઇમરજન્સીમાં ઉપયોગ કરી શકીએ. નજીકના આરોગ્ય કેન્દ્રની માહિતી રાખવી, કારણ કે જો થોડી ઘણી ઈજા કે થઈ હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આપણી પાસે માહિતી હોય તો તાત્કાલિક આપણે ત્યાં આગળ જઈ અને પ્રાથમિક સારવાર મેળવી શકીએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો ભૂકંપ દરમિયાનનું વ્યવસ્થાપન, ખાસ કરીને એમાં સ્વચ્છતા જાળવવી, કારણ કે મનુષ્યનો સ્વભાવ જ એવો હોય છે કે હંમેશા આપણે આપણી જાતને બચાવવા માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. કદાચ આપણું બાળક હોય તો બાળકને પણ આપણે ભૂલી જતા હોઈએ છીએ અને
ગભરાઈને ખોટી ભાગદોડ કરીએ છીએ. એટલે જ્યારે પણ કોઈ પણ એટલે ભૂકંપ આવે છે ત્યારે આપણે સ્વચ્છતા જાળવી. ઘણી વખત એવું પણ બની શકે કે વધારે પડતી તીવ્રતાવાળો ભૂકંપ ન પણ હોઈ શકે અને ખોટી આપણે ભાગદોડને કારણે ગભરાઈને ઘણી વખત આપણે આપણો જાન છે એ ગુમાવતા હોઈએ છીએ. પડે તેવી વસ્તુથી ભૂકંપ દરમિયાન આપણે દૂર રહેવું જોઈએ. કારણ કે હમણાં આપણે વાત કરી કે છાજલી ઉપર વસ્તુ રાખેલી હોય કે હેંગ કરેલી વસ્તુ હોય તો એવી વસ્તુથી આપણે દૂર રહેવું, અથવા તો બહાર હોય તો વૃક્ષ નીચે જો ઊભા હોય તો વૃક્ષથી પણ દૂર જતા રહેવું. કારણ કે વૃક્ષ ક્યારે ધરાશાયી થાય એનું કોઈ નક્કી નથી રહેતું. થાંભલાઓ હોય તો થાંભલાથી પણ આપણે દૂર રહેવું, કારણ કે થાંભલો ક્યારે નમી પડે અને એના કારણે શોર્ટ સર્કિટને કારણે પણ આપણે આપણો જાન ગુમાવી શકીએ. એટલે પડે તેવી વસ્તુથી આપણે દૂર રહેવું. વાહન સુરક્ષિત જગ્યાએ રોકવા માટેનો પ્રયત્ન કરવો. એટલે કે જો આપણે ભૂકંપ દરમિયાન ચાલુ વાહને હોય અને જો આપણને ખ્યાલ આવી જાય કે ભૂકંપ આવી રહ્યો છે તો આપણે એવી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ એને રોકી દેવું જોઈએ કે જેથી કરીને આપણે એનો ભોગ ન બની જઈએ. કારણ કે ધરતીકંપની સાથે સાથે જો આપણે વાહન પણ ચાલુ રાખીએ તો ઘણી વખત પરિવહન અકસ્માતની આપત્તિ છે એ સર્જાઈ જતી હોય છે. ખોટી ધક્કામુક્કી ન કરવી, કારણ કે આપણે આપણો જાન બચાવવા માટે સતત બીજાને ધક્કો મારી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અથવા તો જાહેર સ્થળોમાં હોય તો બધા જ લોકો એક સાથે ભાગદોડ કરે છે અને ઘણી વખત ભૂકંપને કારણે નહીં પણ ખોટી ભાગદોડને કારણે પણ લોકોના મૃત્યુ થતા હોય છે, પગ નીચે કચડાઈ જતા હોય છે. એટલે ધક્કામુક્કી આપણે ભૂકંપ દરમિયાન ન કરવી જોઈએ. જાતને સુરક્ષિત રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે જો આપણે ઘરની અંદર હોઈએ તો આપણે શું કરવું કે સામાન્ય રીતે જે કોર્નર હોય તો એ કોર્નર ઉપર જઈને આપણે ઊભા રહી જવું જોઈએ, અથવા તો ઘરની અંદર પલંગ હોય કે લાકડાનું ટેબલ હોય તો એની નીચે જઈને આપણે બેસી જવું જોઈએ કે જેથી કરીને ઉપરથી કોઈ પણ વસ્તુ અચાનક પડે તો આપણે આપણા માથાને બચાવી શકીએ અને એ રીતે આપણો જાન છે એ બચી શકે છે. અથવા તો કંઈ વસ્તુ ન હોય તો આપણા બે હાથ માથા ઉપર રાખી અને માથું બે પગની વચ્ચે છુપાવી અને આપણે કોઈ એવી સેફ જગ્યાએ બેસી જવું જોઈએ જ્યારે એ પરિસ્થિતિ અથવા તો આપત્તિ ચાલુ હોય એ દરમિયાન. એટલે એ રીતે આપણે આપણી જાતને સુરક્ષિત રાખવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ ભૂકંપ બાદ. ભૂકંપ બાદના વ્યવસ્થાપનની જો આપણે વાત કરીએ તો અફવા ફેલાવવી નહીં. આ એક બહુ એક મનુષ્ય સ્વભાવ છે કે એક વખત જ્યારે કોઈ ઘટના બની જાય છે ત્યારે પછી કદાચ એ ઘટના ન બની હોય અથવા તો એવા કોઈ ઈંધણ દેખાતા હોય અને તરત જ લોકો એકબીજા લોકોને અફવા ફેલાવી દેતા હોય છે કે ભૂકંપ આવે છે કે પૂર આવી રહ્યું છે કે ઉપરથી પાણી છોડ્યું છે અને એના કારણે ઘણી વખત આ રીતે ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે. અને ઘણીવાર એવું કહેવામાં આવે છે કે બે દિવસ પછી ભૂકંપ આવવાનો છે અને આટલી તીવ્રતાનો અવાજ આવવાનો છે કે આવી એની અસર થવાની છે. કહેવાય છે કે 2012ની જે સાલ છે એ બહુ ખતરનાક છે એવું આપણે સાંભળીએ છીએ, ન્યૂઝપેપરોમાં વાંચીએ છીએ. પણ આપણે આવી ભલે કદાચ એ અફવા ન હોય પણ છતાંય આપણે કોઈ પણ જાતનો ગભરાટ થયા વગર જે જીવન જીવવાનું છે એ તો જીવવાનું છે. આપત્તિ આવે તો એ સમયે આપણે જે એનાથી બચવા માટે શું કરવું એ આપણે ત્યારે વિચારવાનું રહે. પણ ખોટી અફવાઓ ફેલાવવી નહીં અને આપણે સાંભળવી પણ નહીં. ઈજા પામેલાને સારવાર આપો, કારણ કે આપત્તિ બાદ કોઈને થોડું ઘણું વાગ્યું હોય, કોઈને વધારે ઈજા થઈ હોય, હાડકાં ભાંગી ગયા હોય એટલે કે ફ્રેક્ચર થઈ જાય તો આવી બધી વ્યક્તિઓને તાત્કાલિક ધોરણે કાં તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ પહોંચાડો, એટલે કે હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરો જો શક્ય હોય. અને નાની મોટી ઈજા હોય તો આપણી પાસે જે કાંઈ દવા દારૂ કે જે ફર્સ્ટ એડ કીટ હોય તો એનો ઉપયોગ કરી અને એને પ્રાથમિક સારવાર આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. બચાવ ટુકડીને જાણ કરો, કારણ કે બચાવ ટુકડી જે છે તો આપણે એ લોકોને જાણ કરીએ તો એ તાત્કાલિક ધોરણે આપણા વિસ્તારમાં આવીને પહોંચી શકે. કારણ કે બચાવ ટુકડી એકી સાથે ઘણા બધા સ્થળોએ એને જવાનું હોય છે, પણ આપણી પણ ફરજ બને છે કે બચાવ ટુકડીને આપણે જાણ કરીએ કે જેથી કરીને એ તાત્કાલિક ધોરણે આપણા વિસ્તારમાં આવે અને આપણને જે કાંઈ મદદની જરૂર હોય એ પૂરી પાડી શકે.
ફસાયેલા લોકો હોય તો એને મદદ કરવી, કે કોઈ કાટમાળ નીચે વ્યક્તિઓ ફસાયેલી હોય કે પ્રાણીઓ ફસાયેલા હોય કે પશુઓ ફસાયેલા હોય, તો શક્ય હોય તો આપણે પણ એને બહાર કાઢવા માટે ગભરાયા વગર પ્રયત્ન કરવો જોઈએ. થોડી ઘણી ઈજા આપણને થઈ હોય અને આપણે એક જગ્યાએ બેસી રહીએ, એના બદલે જે કાટમાળ નીચે ફસાયેલી વ્યક્તિ છે તો આપણી ફરજ બને છે કે આપણી ઈજા ભૂલી જાય અને એને કાટમાળ નીચેથી આપણે બહાર કાઢીએ. જરૂરી વસ્તુ સાથે રાખો, એટલે હમણાં આપણે વાત કરી કે જરૂરી દસ્તાવેજો હોય કે ફોન નંબર હોય કે આપણી અગત્યની ડાયરી હોય કે પૈસા હોય કે ટોર્ચ હોય કે અમુક એવી નાની મોટી વસ્તુઓ કે જે થોડી ઘણી ખાદ્ય સામગ્રી હોય તો એ આપણે સાથે રાખવી જોઈએ કે જેથી કરીને એનો ઉપયોગ આપણે કરી શકીએ. જર્જરિત મકાનથી દૂર રહેવું, એટલે કે જેમાં તિરાડો પડી ગઈ હોય, છાજલીઓ નમી પડી ગઈ હોય, તો એવા મકાનમાં આપણે અંદર પ્રવેશવું પણ નહીં અને બને એટલું એનાથી આપણે દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભલે એ આપણું પોતાનું મકાન હોય, છતાં પણ આપણે એવા જર્જરિત મકાનની અંદર ફરી જવું નહીં. નેક્સ્ટ આપણે સ્લાઇડમાં જોઈએ વાવાઝોડાનું વ્યવસ્થાપન. એમાં વાવાઝોડા પહેલાં શું વ્યવસ્થાપન કરવું અથવા તો શું સાવચેતી આપણે રાખવી એની ચર્ચા કરીએ. ખાસ કરીને વાવાઝોડાની આગાહી જે છે એ સમયસર આપવી જોઈએ કે જેથી કરીને, કારણ કે વાવાઝોડું એવા પ્રકારની આપત્તિ છે કે જે અગાઉ એનો આપણને સેટેલાઇટ દ્વારા ખબર પડી જાય છે કે કદાચ 2-3 દિવસમાં પવન ફૂંકાવાની શક્યતા છે, આટલા કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, આવી માહિતી સરકારને મળી જ જાય છે. તો એણે આ આગાહી છે એ સમયસર કરવી જોઈએ કે જેથી કરીને લોકો અગાઉથી જ ચેતી જાય અને જે કાંઈ એને અનાજનો સંગ્રહ કરવો હોય કે અમુક જરૂરી જીવન જરૂરી વસ્તુઓ ખરીદવી હોય તો એ ખરીદી શકે અને એ રીતે વાવાઝોડા પહેલાં એ થોડા સાવચેત થઈ શકે. ચેતવણીના સમાચાર છે તો એ સાંભળતા રહેવા જોઈએ, કારણ કે સેટેલાઇટ થ્રુ સતત એની આગાહી સમયસર આપતા હોય, પણ આપણી પણ ફરજ બને છે કે આપણે યોગ્ય સમયે સતત એ સમાચારો સાંભળતા રહેવા જોઈએ કે જેથી કરીને કદાચ એમાં આપણને સૂચના આપવામાં આવે કે સ્થળાંતર કરવું પડશે, અચાનક ઉપરથી પાણી છોડવામાં આવે છે કે અચાનક આ કરવામાં આવે છે તો તમારે સ્થળાંતર કરવું પડશે. તો જો તમે આ રીતે સમાચાર સાંભળતા રહેશો તો તમે સ્થળાંતર યોગ્ય સમયે કરી શકશો અને આપત્તિથી બચી શકો. અને આના માટે જે સ્થાનિક સંસ્થા હોય કે સ્વૈચ્છિક સંસ્થા હોય કે સરકારી સંસ્થા હોય તો એ લોકોએ પણ આના માટે સ્થળાંતરની વ્યવસ્થા કરવી જોઈએ કે ઉપરથી કદાચ પાણી છોડવાનું હોય તો નીચાણવાળા વિસ્તારના જે લોકો છે એ લોકોને કઈ જગ્યાએ આશ્રય આપવો તો એ પણ પહેલેથી વિચારી લેવું જોઈએ કે જેથી કરીને એ લોકોને આશ્રય આપી શકાય. માછીમારોને પણ યોગ્ય સમયે ચેતવણી આપી દેવી જોઈએ કે જેથી કરીને એ દરિયામાં જઈ અને જતા અટકે. પાણી અનાજનો સંગ્રહ કરવો, આ પાણી અનાજનો સંગ્રહ છે એ આપણે પોતે પણ આપણા કુટુંબના સભ્યો માટે પણ આપણે જ્યારે, કારણ કે વાવાઝોડું જે છે એ વધારે ચોમાસાની સિઝનમાં વારંવાર આવવાની શક્યતા રહે છે, તો એ દિવસોમાં આપણે હંમેશા આ એક સજાગતા રાખવી જોઈએ કે આપણે અનાજ પાણીનો સંગ્રહ છે એ થોડા દિવસ પૂરતો ચાલે એટલો સંગ્રહ તો આપણે કરી જ લેવો જોઈએ. ઉપરાંત આપણી જે પ્રાથમિક જે જરૂરિયાતની વસ્તુઓ છે એનો સંગ્રહ પણ આપણે હંમેશા રાખવો જ જોઈએ, કારણ કે કુદરતી આપત્તિ છે, ક્યારે આવે એ આપણા હાથની વાત નથી, એટલે એ આપણે કરવું જોઈએ. અગત્યની વસ્તુઓ હાથ વગી રાખવી, એટલે કે ટેલિફોન નંબર હોય કે દસ્તાવેજો હોય કે બીજી અન્ય કોઈ પણ વસ્તુ છે તો એ આપણે હાથ વગી રાખવી જોઈએ કે જેથી કરીને એનો ઉપયોગ છે એ ઇમરજન્સીમાં કરી શકીએ. નેક્સ્ટ આપણે જોઈએ વાવાઝોડા દરમિયાનનું વ્યવસ્થાપન. તો એમાં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે જર્જરિત મકાન કે વૃક્ષથી દૂર રહેવું, રેડિયો સાંભળતા રહેવું, વીજ પ્રવાહ છે એ બંધ રાખવો, બહાર જવું નહીં અને બારી બારણા છે એ બંધ રાખવા. નેક્સ્ટ આપણે જોઈએ તો વાવાઝોડા બાદ નુકસાનગ્રસ્ત ઘર હોય તો એની અંદર જવું નહીં, ઈજા પામેલાને આપણે સારવાર આપવી, ફસાયેલા લોકો અને પ્રાણીઓ છે એને બહાર કાઢવા, આરોગ્ય સેવાઓ પૂરી પાડવી અને ખાસ કરીને પાણી જે છે એ પાણીને આપણે ઉકાળીને પીવું જોઈએ કે જેથી કરીને આપણે ચેપી રોગોનો ભોગ બનતા અટકી શકીએ. પૂર જે છે તો પૂર પહેલાં શું વ્યવસ્થા કરવી, તો નીચાણવાળા વિસ્તાર જે છે એની આપણે યાદી બનાવી રાખવી જોઈએ કે જેથી કરીને એ લોકોને યોગ્ય સમયે ચેતવણી આપી શકીએ. બચાવ કામગીરીનું આયોજન કરવું જોઈએ, આરોગ્ય સેવાનું આયોજન કરવું જોઈએ, લશ્કરી દળ અને હવાઈ સાધનોની વ્યવસ્થા કરવી જોઈએ, પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, તરવૈયાની ટીમ તૈયાર રાખવી જોઈએ અને ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવો જોઈએ.
પૂર દરમિયાનની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિએ ઘરની બહાર પૂર દરમિયાન નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. પૂર પીડિતો માટે આશ્રય વ્યવસ્થા કરવી, વીજ પુરવઠો બંધ કરવો, તરવૈયાઓએ ડૂબતી વ્યક્તિઓ જે છે એને બચાવવા માટે એ સમયે ત્યાં આગળ પહોંચી જવું જોઈએ. રેડિયો અને ટીવી છે એ સતત આપણે સાંભળતા રહેવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ પ્રકારના ચેતવણીના સમાચાર મળે તો અથવા તો સ્થળાંતર કરવાની સૂચના મળે તો આપણે તાત્કાલિક ધોરણે આપણું ઘર છોડી અને જ્યાં આગળ સૂચના આપવામાં આવે ત્યાં આગળ આપણે પહોંચી જઈ શકીએ. નેક્સ્ટ સ્લાઇડ છે પૂર બાદ તો નુકસાનીનો અંદાજ મેળવવો, ચેપી રોગોનો અટકાવ કરવા માટેનો પ્રયત્ન કરો, ભરાયેલા જે પાણી છે એમાં દવાનો છંટકાવ કરવો, મૃતદેહોનો વિધિવત નિકાલ કરવો. આની પહેલાં પણ મેં તમને વાત કરી કે આ વસ્તુ બહુ જરૂરી છે કારણ કે એના કારણે પણ ચેપી રોગો ફેલાવાની પૂરી શક્યતા રહે છે. બગડેલી જે ખાદ્ય સામગ્રી છે એનો નાશ કરવો, રાહત કેમ્પ છે એ શરૂ કરવા અને પુનઃવસવાટની કાર્યવાહી આગળ ધરવી. દુષ્કાળના વ્યવસ્થાપનની વાત કરીએ તો આ એક લાંબા સમયની આપત્તિ છે અને અગાઉ જ આપણને ખ્યાલ આવી જાય છે કે હવે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે તો એમાં પણ રાહત કામ છે એ ચાલુ કરાવવા. વરસાદના પાણીનો આપણે સંગ્રહ કરી રાખવો જોઈએ કે જેથી કરીને પીવાના પાણીની શોર્ટેજ આપણે ઘટાડી શકીએ. ડેમ અને ચેકડેમ ઊભા કરવા જોઈએ કે જેથી કરીને એક વર્ષે વરસાદ ઓછો પડે તો એ પાણીનો આપણે પીવા માટે ઉપયોગ કરી શકીએ. ખાદ્ય સામગ્રીનો સંગ્રહ કરવો, રાહત દરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવું અને ખેડૂતોને પાક વીમો પૂરો પાડવો તેમજ ધિરાણ પણ એ લોકોને પૂરું પાડવું. હવે આપત્તિ વ્યવસ્થાપનમાં રાજ્ય સરકારની ફરજોની વાત કરીએ તો નીતિઓ અને માર્ગદર્શિકાઓનું ઘડતર કરવું જોઈએ કે જેથી કરીને એ નિયમ અનુસાર લોકો પોતાના ઘરનું બાંધકામ કરી શકે. ભવિષ્ય માટેની યોજનાઓ પણ રાજ્ય સરકારે કરવી જોઈએ. પર્યાપ્ત નાણાં ભંડોળ પણ આના માટે ઊભું કરવું જોઈએ કે જેથી કરીને આપત્તિ સમયે એ નાણાં ભંડોળનો ઉપયોગ આપણે કરી શકીએ અને આપત્તિની યોગ્ય સમયે આગાહીઓ પણ આપવી, બચાવ ટુકડીને વારંવાર તાલીમ આપવી જોઈએ કે જેથી કરીને એ બચાવ કામગીરી એક સક્ષમ રીતે કરી શકે, પુનઃનિર્માણની યોજનાઓ ઘડવી જોઈએ અને નુકસાનીની વારંવાર મોજણી કરવી જોઈએ કે જેથી કરીને આપણને આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતી મળી શકે, એટલે કે કેટલું જાનહાન થયું છે કે કેટલું આર્થિક નુકસાન થયું છે વગેરે. ત્યાર પછી સ્વૈચ્છિક અને સ્થાનિક સંસ્થાની ફરજોની આપણે વાત કરીએ તો કલેક્ટરશ્રીની સૂચના પ્રમાણે આપણે કામગીરી કરવી જોઈએ. બચાવ ટુકડીને સ્થાનિક સંસ્થાએ તાલીમ આપવી જોઈએ, નુકસાનીની મોજણી કરવી જોઈએ, પુનઃનિર્માણમાં આપણે સહભાગી થવું જોઈએ, જે રાજ્ય સરકારે નક્કી કરેલું હોય એ પ્રમાણે એમાં સહકાર આપવો જોઈએ, ચેપી રોગોનો અટકાવ કરવો જોઈએ અને આપત્તિ બાદ તાત્કાલિક પગલાં લેવા માટે સજાગ રહેવું જોઈએ. હવે આ આપત્તિની આપણે વાત કરી વ્યવસ્થાપનની, પણ એક વ્યક્તિ તરીકે આપણી પાસે પણ એક અગત્યના જેને કહેવાય ને કે ખાસ ટેલિફોન સંપર્ક નંબર આપણી પાસે હોવા જોઈએ કે જેથી કરીને આપણે એનો સંપર્ક કરી શકીએ. જેમ કે ફાયર બ્રિગેડ છે તો એનો 101 છે, પોલીસ કંટ્રોલ રૂમ છે તો 100 છે, એમ્બ્યુલન્સ સુવિધા છે તો એ 102 છે. ફોન, કોઈપણ પ્રકારના ફોન મેળવવા માટે 179 આપણે ઉપયોગ કરી શકીએ અને ઇમરજન્સી તાત્કાલિક સેવા આપણે મેળવવા માટે 108 ઇમરજન્સી સેવા છે એ આપણે મેળવી શકીએ અને તાત્કાલિક ધોરણે આપણે સારવાર માટે કોઈની મદદ લઈ શકીએ. હવે આપણે આ બધું આપત્તિ અને એના વ્યવસ્થાપનની વિદ્યાર્થી મિત્રો વાત કરી, પણ એક ઘરના સભ્ય તરીકે પણ આપણી એક ફરજ છે કે નાની મોટી જે ઘરની અંદર આફતો આવતી હોય તો એના માટે આપણે પણ ઘરની વ્યવસ્થા છે એ રીતે રાખવી, શોર્ટ સર્કિટથી બચવા માટેનો પ્રયત્ન કરવો અને એ રીતે ભીના હાથે લાઇટો સ્વિચ ઓફ બંધ કે ચાલુ ન કરવી અને એ રીતે આપણે નાના મોટા અકસ્માતોથી બચવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બાયસેક સ્ટુડિયો એ મને અહીંયા આવવા માટેની તક આપી એ બદલ એમનો આભાર અને અમારી સંસ્થા અને પ્રિન્સિપાલ મેડમનો ખાસ આભાર કે જેણે મને બાયસેકમાં આવવા માટેની તક આપી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.